ઈડર નગરપાલિકા દ્વારા 150મી ગાંધી જયંતિની ઉજવણી કરાઈ અને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું. ઈડર નગરપાલિકા દ્વારા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સફાઈ કામદારો ટ્રેક્ટર, ટુ ડોર કચરાપેટી ગાડીઓ લઈને ઈડર નગરપાલિકાથી ટાઉન હોલ સુધી કાઢવામાં આવી હતી. અને આ રેલીમાં કેએમ પટેલ સ્કૂલના બાળકો, પ્રતાપ સ્કૂલના બાળકો, નગરપાલિકાથી 3 રસ્તા થઈ નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે સ્વસ્થ અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત મારો ઈડર તાલુકો સ્વસ્થ તાલુકોની શપથ લેવામાં આવી હતી, જેમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ નાયબ નિયામક વીસી પટેલ, ઈડર નગરપાલિકા પ્રમુખ ડોક્ટર જસવંતકુમાર વાઘેલા, ઈડર નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ પી કે શાહ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ કાંતાબેન પરમાર, ઈડર નગરપાલિકા એસઆઈ હર્ષદભાઈ, દીપકભાઈ પરમાર, ભવરલાલ સોની તેમજ નગરપાલિકા કોર્પોરેટર વગેરે ઉપસ્થિત રહી મારો ઈડર તાલુકો અને પ્લાસ્ટિક મુક્તની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારબાદ ઈડર અલગ અલગ વિસ્તારમાં સાફ સફાઈ કરતી વખતે સત્યમ 4 રસ્તે દુકાનદારોએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. અમારે ત્યાં દુકાનો આગળ રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે અને અમારા ધંધા રોજગાર કઈ રીતના કરવી અને તેવું જણાવ્યું હતું. ત્યારે આમાંની રજૂઆત ડેપ્યુટી ડાયરેક્ટર અને ચીફ ઓફિસર નગરપાલિકાના પ્રમુખને ઉગ્ર રજૂઆતથી વેપારીઓએ જણાવ્યું હતું કે અમારી સફાઈ 2 ઓક્ટોબરથી કાયમી સફાઈ થાય એવું ઈચ્છી રહ્યા છીએ. 2 ઓક્ટોબર ગાંધીજીની 150મી જન્મ જયંતિના ઉજવણીના પ્રસંગે ઈડર નગરની અંદર એક વિશાળ રેલી અમે કાઢી છે. એમાં ઈડરના સૌ નગરજનો, નગરપાલિકા સદસ્યશ્રીઓ અને તમામ શાળાના બાળકો જોડાયા છે. આજની આ ખૂબ ખૂબ વિશાળ જે રેલી છે એ આખા નગરને એક મેસેજ આપવા જઈ રહી છે. મોદી સાહેબે, આપણા વડાપ્રધાન મોદી સાહેબે જે આખા ભારતભરની અંદર પ્લાસ્ટિક છોડવું અને સ્વચ્છ ભારત જે અભિયાન શરૂ કર્યું છે એના ભાગરૂપે આ વિશાળ રેલી અમે કાઢી છે. આજે અમે સૌ નગરજનોએ સંકલ્પ લીધો છે અને સંકલ્પ લીધો છે એટલું જ નહીં પણ એ સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે અમે સૌ પ્રયત્ન કરીશું અને આજના આ પ્રસંગે ગાંધીજીને અમે વંદન કરીએ છીએ, યાદ કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. નગર વિસ્તાર સહ કચ્છી સમાજવાડી ટાઉન હોલના કોર્નરનો ને અહીંયા આટલો મોટો માર્કેટ છે પણ કોઈ મૂતડીની કોઈ સગવડ નથી ને રોડનો લેવલ એવો બનાવેલો છે કે પાણી ભરાઈ રહેશે. દુકાનોમાં પહેવા માટે લોકોને કાદવમાં પગ મૂકીને જવા પડે છે ને એક આ ખાડો 3 વર્ષથી પડ્યો છે. એમાં કેટલી ગાયો, કારો, માણસો પડ્યા પણ કોઈ હોભરતું નથી. અમે તો અહીંના જે કોન્સ્યુલર છે એને રજૂઆત કરી નગરપાલિકાના કરીએ છીએ. 3 વર્ષ તો થઈ ગયા, આજે એ જ વાત કરી કે હવે ખાડો ભરાઈ, આ ખાડોનું કામ પૂરું કરીએ છીએ પણ હજી કરે તાણે ખરું, 3 વર્ષ તો થયા. અમારે તો ગાંધીજીનું નામ રહે ને એટલા માટે આજે વાત કરીએ છીએ. બાકી અમારા એરિયામાં સફાઈ ને મૂતાડીને જે રજૂઆતો છે ને પાણી ભરાય છે, કોઈનો એક્શન કોઈ એનું એને લેવામાં આવતું નથી. એટલા માટે આ કુદરતી માતા 2 ઓક્ટોબરના લીધે બધા ઓફિસરો ના અને તેને બધા ભેગા થયેલા એટલે અમારે આ રજૂઆત કરવાનો અમને મોકો મળી ગયો કચરો પાડવા. બરોબર, એટલે અમને અમારી દુઃખી ના તકલીફ છે એટલા ગાંધીજીને યાદ કરીને આજે કીધું, બસ બીજું કોઈ નથી. અમારે તો એક જ કહેવાનું છે કે સ્ટન્ટબાજી નાટકબાજી બંધ કરીને કામ કરવામાં રસ લો તો સારું છે. અમારે તો અમારા ઘરમાં બધા બધું આખું માર્કેટ બંધ થાય, બાકી અમારે તો ઘરમાં બધા બીમાર જ બીમાર રહે છે આ બધું ગંદકાના લીધે. હું એટલું જ કહેવા સમસ્યામાં તો સફાઈ નથી, પાણી ભરાઈ રહે છે, મૂતાડીની તકલીફ છે, પછી એના લીધે વોટ આવ્યા છે પણ કોઈ આમ જોતું નથી અમારું. KTV ન્યૂઝ ગુજરાતી સાથે માજી દેસાઈ સાબરકાંઠા ઈડર.